જૂનાગઢમાં સગીરાને ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના ભાઈને મારવાની ધમકી આપી, સગીરાના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. મુખ્ય આરોપી આફતાબ તેના મિત્ર સાથે મળી સગીરાને ફોન કરી મારી નાખવાની ધમકી આપી બીભત્સ માંગણી કરતા હતા, જેમાં કુલ ત્રણ આરોપી સામે પોક્સકો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકાની અટકાયત કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની વરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે. તેમજ બે અન્ય ઇસમો દ્વારા આ સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે. પંચમહાલથી સમાચાર. રેલવે કામગીરીને લઈને બે ટ્રેન રદ થઈ છે. ગોધરા આણંદ અને ડાકોર આણંદ ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવે ટ્રેકને ડબલ કરવાની ચાલુ છે કામગીરી. રેલવે કામગીરીને લઈને 14 દિવસ ટ્રેન રદ છે. 20 મેથી 4 જૂન સુધી બંને ટ્રેનના રૂટ બંધ રહેશે. અમદાવાદથી સમાચાર. મદ્રેસામાં સર્વે દરમિયાન હુમલાનો મામલો. પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ. ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ કરી છે. વધુ આરોપીઓની ઓળખ કરવા પોલીસની કાર્યવાહી. પકડેલા બંને આરોપીઓ ફોટો પાડતા વિરોધ કરી શિક્ષક સાથે તકરાર કરી હતી. આરોપીઓએ શિક્ષકને ઓથોરિટી શું છે તે બાબતથી પણ પૂછપરછ કરી માર માર્યો હતો. અગાઉ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફૈઝલ છીપા, ફરહાન શેખ બંને આરોપીઓ મદ્રેસા પાસે જ રહેતા હતા. મહત્વનું છે કે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તે વિસ્તારમાં બોડી વોર્ન કેમેરા સાથે તપાસ કરી હતી. મદ્રેસામાં હાજર મૌલવી સાથે પણ ચર્ચા કરી હતી. સાથોસાથ આસપાસના વિસ્તારમાં પણ ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું. તો હું જો ફોટો પાડવા જોઈએ 10-15 પહેલા આવીને તો મારું ટાપલી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100-150 માણસો આવીને ટાપલી, કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. આજુબાજુના રહીશો દ્વારા મદ્રેસા ચેકિંગ બાબતે વિરોધ કરી અને તેમની જોડેથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધેલ, જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ તથા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે અનુસંધાને ફરિયાદમાં જણાવેલ બે આરોપી ફરહાન મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અને મોહમ્મદ ફૈસલ મોહમ્મદ છીપા નાઓને ગઈકાલે સાંજે 18:15 વાગે અટક કરવામાં આવેલ છે. તો મદ્રેસામાં હુમલાના મામલે હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું મદ્રેસાનું સર્ચ. અગાઉ ડ્રોન મારફતે મદ્રેસાનું સર્ચ કરવામાં આવ્યું હતું, હવે પોલીસે ડ્રોનથી સર્ચ કર્યું છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ખુદ પોલીસ એક્ટિવ થઈ છે. જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાય છે. રાજ્ય સરકાર દ્વારા એક શિક્ષણ વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો કે જે રાજ્યભરમાં તમામ ચાલતી મદ્રેસાઓ જે છે, જે અનુદાનિત હોય અથવા તો બિન અનુદાનિત, તે અંગે તપાસ કરવામાં આવે, જેને લઈ અમદાવાદના અલગ અલગ જગ્યાએ ચાલતી મદ્રેસાઓ જે છે ત્યાં શિક્ષકો તપાસ માટે પહોંચ્યા અને તે દરમિયાન દરિયાપુરની એક આ મદ્રેસા જે છે ત્યાં શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. કારણ માત્ર એ છે કે જે રીતે શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો ને ત્યાં સર્ચ કરવામાં નહોતું આવતું, તેમના જે શિક્ષકો છે તેમના વિદ્યાર્થીઓની માહિતી જે છે તે નહોતી આપવામાં આવતી અને ત્યારબાદ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ અમદાવાદની દરિયાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પહોંચી છે. ખાસ કરી તેમની સાથે બોડી વોર્ન કેમેરા જે છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પણ અહીંયા અલગ અલગ જગ્યા જે છે ત્યાં સર્ચ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ શિક્ષક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ સર્ચ હાથ ધરવામાં આવી છે. કેમેરામાં અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી. બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. 22 મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે. 22 મે ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર. હવામાન વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેની અસર ગુજરાત ઉપર પણ સ્વાભાવિક રીતે જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને 22 મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ 24 મે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. તો બંગાળની ખાડીથી આ મહત્વના સમાચાર, કારણ કે અનેક હવામાન નિષ્ણાંતો પણ આ વાત કરી ચૂક્યા હતા કે જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તેને લઈને બંગાળની ખાડીનું આ લો પ્રેશર પરિવર્તિત થઈ અને જ્યારે ડિપ્રેશનમાં અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન પછી
સાયક્લોનમાં જો પરિવર્તિત થાય છે તો ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે, અને તે પ્રમાણેની માહિતી હાલમાં હવામાન વિભાગ તરફથી પણ આપી દેવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે 22મી તારીખે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે. જે હાલમાં લો પ્રેશર છે તે 22મી તારીખે પરિવર્તિત થતું થતું 24 તારીખ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. નીટ પરીક્ષા કાંડનો વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે. વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું છે. પરશુરામ રોયની પૂછપરછમાં આવ્યું છે સામે. અગાઉ મુખ્ય 3 આરોપીની કરાઈ છે ધરપકડ. મૂળ બિહારનો વડોદરામાં રહેતો આ વ્યક્તિ છે વિભોર આનંદ. આ તરફ વડોદરામાં MGVCL ની ઘોર બેદરકારી જોવા મળી. ગોરવા હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગરના દ્રશ્યો જોવા મળ્યા. સ્પાર્ક સાથે વીજવાયરો બળીને નીચે પડ્યા. સોસાયટીમાં આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાત્રિ દરમિયાન વીજવાયરોમાં સ્પાર્ક થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ. છેલ્લા 15 દિવસથી સ્થાનિકો પરેશાન છે. સ્માર્ટ મીટરની વાતો વચ્ચે MGVCL ની કામગીરી નિષ્ફળ રહી છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. કોઈ મામુલભાઈ, અમે સાંસદ છે, અમારી સરકાર છે, ફલાણું ઢીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી ગેરવર્તુળાથી વાતો પણ કરી, ત્યારે અમે પોલીસ સ્ટેશનને જઈને DYSP શ્રીને અમે નામજોગ ફરિયાદ આપી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક સાથે 6-6 ઇંચ ફરવા નીકળ્યા. રીંછની લટાર કેમેરામાં કેદ. માઉન્ટ આબુના અર્બુદા દેવી પહાડ પર એક સાથે 6 ઇંચનો વિડીયો વાયરલ. પેરાગ્લાઇડિંગના શોખીનો સાવધાન રહેજો. કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતા નીચે પટકાતા વ્યક્તિનું મોત થયું. માંડવી દરિયાકાંઠે બન્યો બનાવ. ઝારખંડથી આવેલા પ્રવાસીનું મોત થયું. માંડવી પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી. અંદમાન નિકોબાર ટાપુ પર 48 કલાકમાં બેસી શકે છે ચોમાસુ. ચોમાસુ બેસવા માટે સ્થિતિ અનુકૂળ હોવાનું અનુમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. વાવાઝોડાની સંભાવના વચ્ચે મોટા સમાચાર. 22મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના. લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાય એવી સંભાવના. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે. રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી. પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છ, સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ. કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે. કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે. સપ્તાહ બાદ ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 24મી મે થી 5 જૂન વચ્ચે ગુજરાતમાં આવશે વરસાદનો રાઉન્ડ.